નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક વાદ વિવાદમાં સ્વાગત છે આપનું. શિક્ષણ એ સમાજ ઘડતરનો મહત્વનો પાયો માનવામાં આવે છે. જેટલું બહેતર શિક્ષણ એટલું બહેતર સમાજનું નિર્માણ. શિક્ષણની બહેતરી માટે જે તે રાજ્યની સરકાર પણ હંમેશા પ્રયત્નશીલ હોય છે અને એ જ રીતે આપણી સરકારે પણ અનેક યોજનાઓ અમલમાં મૂકીને હવે એક નવી યોજના અમલમાં મૂકવા જઈ રહી છે. 26 જુલાઈથી ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓનું ગણન, લેખન અને વાંચન સુધારવા માટે શાળાઓ 1 કલાક વહેલી શરૂ કરવાના આદેશ આપી દેવાયા છે. 1 મહિના માટે ચલાવાશે મિશન વિદ્યા. શિક્ષણ પ્રધાન દ્વારા આદેશ કરી દેવામાં આવ્યો છે. ધોરણ 6 થી 8 માટે આ મિશન વિદ્યા જે યોજના છે, જે અભિયાન છે, તે શરૂ કરવામાં આવ્યું છે. સતત 1 મહિના સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. શિક્ષણના સ્તરને કથળતું રોકવા માટે, બધું બહેતર બનાવવા માટેનો આ પ્રયાસ છે. શા માટે આ અભિયાનની જરૂર પડી અને શું આ 1 મહિનાના અભિયાનથી શિક્ષણના સ્તરને સુધારી શકાશે, અનેક સવાલો જન્મી રહ્યા છે. આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું આજની ચર્ચામાં. ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે અનેક મહાનુભાવો જોડાઈ ગયા છે. બીજેપીમાંથી ડોક્ટર જગદીશ ભાવસાર આપણી સાથે છે, કોંગ્રેસમાંથી હેમાંગ રાવલ જોડાયા છે, તો શિક્ષણવિદ જગદીશ વ્યાસ પણ આપણી સાથે છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત. જગદીશભાઈ, સૌથી પહેલો સવાલ, આપની સરકાર જ આ અભિયાન લઈ આવી રહી છે, યોજના લઈ આવી રહી છે મિશન વિદ્યાની, અચાનક આ રીતે જાહેરાત કરવી, એક જ મહિનાનું અભિયાન, કેટલી અસરકારકતા જોવા મળશે આ અભિયાને? તરુણબેન, સૌ પ્રથમ તો જી 24 કલાકને શિક્ષણ સાથે સંકળાયેલા જુદા જુદા મુદ્દાઓ પરત્વી સમય સમય જે ચર્ચા ગોઠવવાની જે પહેલ તમારા તરફથી થઈ રહી છે, અભિનંદન આપું. કારણ કે 4-5 મુદ્દાના અંદર તો હું પણ આપણી ચેનલના અંદર ઉપસ્થિત થયું હતું. FRCનો મુદ્દો હોય, મધ્યાહ્ન ભોજનનો મુદ્દો હોય, ગુણવત્તા સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરેથી જે આંકડા આવ્યા હોય એના સંદર્ભમાં શું કરી શકાય, એટલે એક પોઝિટિવ અભિગમ તરીકે પણ આપની ચેનલ આ વિષયને લઈ રહી છે, એને અભિનંદન આપું છું. કારણ કે ઘર, કુટુંબ, સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર માટે શિક્ષણ એ ખૂબ જ મહત્ત્વનું છે અને આપના ચેનલ હેડ પણ ખૂબ જ ચિંતા સમય સમય કે ભાઈ કંઈક ને કંઈક થવું જોઈએ. આપણો ગુજરાતનો વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થી એ અન્ય રાજ્યોના વિદ્યાર્થીની સામે સારી રીતે ટકી શકવું જોઈએ. આવા એક શુભ આશયથી વારંવાર આ ચર્ચા ખૂબ સારું છે અને એના ભાગરૂપે જ હોય છે. એટલે મિશન વિદ્યા એના ભાગરૂપે જ, કારણ કે સરકારને પણ છેવટે તો જે વોચડોગ જે છે, વોચડોગના માધ્યમથી ઘણી બધી માહિતી પ્રાપ્ત થતી હોય છે અને જે સર્વે થતા હોય છે, સર્વેના આધારે પણ એમાંથી જે બાબત નીકળતી હોય છે અને સરકારના પોતાના પણ બે કાર્યક્રમ છે, પ્રવેશોત્સવ અને ગુણોત્સવ. તો ગુણોત્સવનું રિસન્ટલી પરિણામ જે આવ્યું છે, જે પરિણામના અંદર જે બાબતના અંદર કચાશ જોવા મળી હશે વિદ્યાર્થીઓની, એ વિદ્યાર્થીની કચાશ દૂર કરવા માટે હું આને વાગલે અભિયાન કરીશ. કારણ કે વાંચન, ગણન અને લેખન આવું વાગલે અભિયાન સરકારે એક ઇનિશિયેટિવ લઈને 1 મહિના માટે એક સતત એના ઉપર કે ભાઈ સુધારાત્મક અભિગમ, ખાલી વાત નથી કરવી પરંતુ વાસ્તવિક એના અંદર સુધારો થાય અને છેવટે તો ગુજરાતના બાળકોનું સારું થાય. કમસે કમ એટલું તો સ્વીકારી રહી છે કે ગુણોત્સવના માધ્યમથી ખબર પડી છે કે શિક્ષણનું સ્તર ઘટતું જઈ રહ્યું છે. હેમંતભાઈ, આપ જગદીશભાઈની વાત પર શું કહેવા માંગશો? પહેલો સવાલ એ અને બીજી વાત આપને એ પણ પૂછવા માંગીશ કે અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, બિલકુલ પ્રયાસ તો કરવામાં આવી રહ્યો છે શિક્ષણના સ્તરને સુધારવાનો. સૌ પ્રથમ તો જગદીશભાઈએ જે કીધું એ બાબતની અંદર એ સ્માર્ટલી કેટલીક વસ્તુ કહેવાની રહી ગઈ. એમણે વાગલે કીધું વાંચન, ગણન અને લેખન. તો શું ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓને વાંચતા પણ નથી આવડતું? આ જે અત્યારે ગુણોત્સવ 8ની અંદર જે 10 ગુણ આપવાના હતા અને 10 ગુણની અંદરથી 5થી પણ ઓછા ગુણ જ્યારે વિદ્યાર્થીઓને મળ્યા, 10 ગુણ ટોટલ ગુણ, એમાંથી 50%થી પણ ઓછા ગુણ વાંચન, ગણન અને લેખન 6, 7 અને 8ના વિદ્યાર્થીઓને નથી આવડતું.
અને હવે પછી આના પછી નેશનલ અચીવમેન્ટ સર્વે આવી રહ્યો છે. આ નેશનલ અચીવમેન્ટ સર્વેને સારી રીતે મેકઅપ કરવા માટે થઈને, કારણ કે નેશનલ સર્વે છે એની અંદર ગુજરાતનું ખરાબ દેખાય, એના બાળકોને લખતા વાંચતા નથી આવડતું, એના માટે થઈને આ વાત કરવામાં આવી છે. અને મોટી મોટી વાતો કરવામાં આવી છે કે નામ આપ્યું છે સરસ મજાનું વિદ્યા. આની પહેલા પ્રજ્ઞા નામ પણ હતું, તમને ખબર હોય કે પ્રજ્ઞાની અંદર પ્રજ્ઞા શિક્ષણ જે હતું પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, એની અંદર 1, 2, 3 અને 4 ધોરણની અંદર એમને સંપૂર્ણ નિષ્ફળતા મળી. 3, 4 ધોરણની અંદર પ્રજ્ઞા શિક્ષણને બંધ કરી દેવામાં આવ્યું અને હવે પછી આ વિદ્યા શિક્ષણના માત્ર ને માત્ર તાઇફા કરવામાં આવે છે. 26મી તારીખથી આ ચાલુ થશે અને 31મી સુધી આ બંધ થઈ જશે. 26/7 થી 31/8ની અંદર જન્માષ્ટમીથી લઈને બધી રજાઓ રવિવારને બધું કાઢતા માંડ 28 દિવસ મળશે. આ 28 દિવસની અંદર વર્ગ શિક્ષકે 1 કલાક વહેલા આવીને વિદ્યાર્થીઓને લખતા વાંચતા અને ગણતા કરી દેવાના છે. આવું કામ તો કદાચ અત્યારે મેગી જે 2 મિનિટની અંદર ઇન્સ્ટન્ટ નૂડલ આપે છે. આપ જે વાત કરી રહ્યા છો, બિલકુલ વાંચતા નથી આવડતું, ગણતા નથી આવડતું, લખતા નથી આવડતું એવી વાત નથી. ના, એવી જ વાત છે. ગુણોત્સવની અંદર ના ના બેન ના તો ટોટલ બેન એ નબળાનો મતલબ આ જ છે. નબળાનો મતલબ આ છે દરેકને નહીં. ના ના, તો આપની જોડે આપ ગુણોત્સવ 8નું રિઝલ્ટ જુઓ, એની 11% લોકો એવા છે કે જેને લખતા નથી આવડતું, વાંચતા નથી આવડતું. આ એના માટેનું છે તોડલ બેન. આપ પણ થોડું આ સર્વે ગુણોત્સવ 8 એક વખત જોઈ લેજો. જીના માધ્યમથી આપે બહુ જ સારો મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ આ કોઈ મેગી નૂડલ્સની કંપનીને પણ આપી દેવામાં આવે કે જે 2 મિનિટની અંદર જમાડીને આપી દે છે એવું પણ કામ આવે તો 31મી તારીખ સુધીમાં આ રીતનું 22-25 વર્ષથી શિક્ષણની જે ગોળ ખોદાયેલી છે એ આ 10-30 દિવસમાં થવાનું નથી. માત્ર માત્ર નેશનલ અચીવમેન્ટ સર્વે ને સારો મેકઅપ કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે. જગદીશભાઈ, આપની પાસેથી જાણવાનો પ્રયાસ કરી, શિક્ષણ સાથે વર્ષોથી આપ જોડાયેલા છો, જે રીતે વાત કરવામાં આવી છે સરકાર અને વિપક્ષ તો બિલકુલ આ જ રીતે વાત કરશે, પરંતુ તમને શું લાગી રહ્યું છે આ મિશન વિદ્યા પાછળનો ખરેખર શું આશય હોઈ શકે અને જે આશય છે તે ખરેખર ભર આવી શકે 1 મહિનામાં? હું એક નોન પોલિટિકલ માણસ છું અને એજ્યુકેશન માટે ડાય હાર્ડ લવર છું. હવે કંઈ પણ થયું, ચલો એક આશાવાદી છે કે કંઈક શરૂઆત થઈ ગઈ છે. વર્ષોથી યોજનાઓ અનેક વખત સરકાર લઈ આવે છે, આ વધુ એક યોજના છે. બિલકુલ, એક વધુ એક યોજના છે ચોક્કસ, પણ હવે એક એક કરતા એક એક સ્ટેપ હવે જો શિક્ષણના લેવલ પર આપણે આગળ લઈશું તો વિદ્યાર્થીઓને ભણવામાં રસ પડશે અને જુદી જુદી પ્રવૃત્તિઓથી પણ શીખી શકશે. એટલે હું ઈચ્છું કે હવે આ શરૂઆત થઈ તો પછી ધીરે ધીરે હાયર એજ્યુકેશન પર અને 11મા 12મા ધોરણના વિદ્યાર્થીઓને પણ ડિજિટલ એજ્યુકેશન ધીરે ધીરે દુનિયામાં વર્લ્ડ ક્લાસ લેવલના જો આપણે વિદ્યાર્થીઓને તૈયાર કરવા હોય તો આવા પ્રવૃત્તિની જરૂર પડશે. હવે વાત રહે છે કે 1 મહિના માટે હવે સરકારનો એક નિર્ણય છે, શરૂઆત છે. આપણે એવું ઈચ્છીએ કે આને હવે પરમનન્ટ કે 6 મહિના માટે 4 મહિના માટે કરે, એને એ રીતે જોવું પડશે કે કઈ રીતે વાલીઓ સ્વીકારે છે અને અને કઈ રીતે બાળકોને આમાં રસ પડે છે. એટલે હું એમ માનું છું કે એક ઓપ્ટિમિસ્ટિક રહેવા જેવું છે કે આ શરૂઆત છે અને આપણે ઇન્સિસ્ટ કરીએ કે આવા આવા પ્રોગ્રામો થયા કરે. જગદીશભાઈ, અનેક વખત જેવી રીતે હેમંતભાઈએ પણ વાત કરી, ગુણોત્સવમાં હંમેશા વાત સામે આવતી હોય છે કે વિદ્યાર્થીઓ સરખું લખી નથી શકતા, વાંચી નથી શકતા અને એના કારણે આ પ્રકારની યોજનાઓ લાવવાની જરૂર પડે છે. યોજનાઓ લાવી રહ્યા છો, સારી વાત છે, પરંતુ પહેલાથી જ જો શિક્ષણનું જે સ્તર છે તેને વધુ મજબૂત કર્યું હોય તો આ પ્રકારની યોજનાઓ ન લાવવી પડે, વધારાનો એક સમય ન 1 કલાક ન એમાં રાખવો પડે. આ બધી જ વાતો પર જે રીતે શિક્ષકોનો પણ આક્રોશ સામે આવી રહ્યો છે, વિદ્યાર્થીઓ વાલીઓનો પણ આક્રોશ સામે આવી રહ્યો છે કે જેટલો સમય શાળાનો છે એમાં વળી પાછો 1 કલાક વધુ. જો તરલમાં આખું જે સરકારનું જે આખું અભિયાન જે છે એ 3 મુદ્દા આપણે જોઈએ તો પ્રવેશોત્સવ, સ્થાયીકરણ અને ગુણોત્સવ. હવે આખું જે જગદીશભાઈએ જેમ કીધું એમ કે ભાઈ આ એક શરૂઆત, કે ભાઈ 1 મહિનાના અંદર જે જે છોકરાની જે કચાશ છે જે એ કચાશ દૂર કરવા માટે ઉપચારાત્મક કાર્ય તો કરવું જ પડશે ને. ધારો ગુણોત્સવ થાય છે તો ગુણોત્સવના સંદર્ભના અંદર કેટલીક શાળા A+ ગ્રેડ, આપ જુઓ તો ક્રમશઃ વધારો, આ 6ઠો 7મો ગુણોત્સવ થયો તો ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. A+ની શાળાના અંદર વધારો થાય છે, A ગ્રેડની શાળાના અંદર વધારો, તો છેવટે તો આ બધાના સહકાર થકી હવે વિપક્ષ ધારો કે આને તાઇફા અને એ પ્રકારની વાત કરે હું માનું ત્યાં સુધી ઉચિત નથી, કારણ કે આ સામૂહિક જવાબદારી છે. કોંગ્રેસ પાર્ટી ધારો કે કોંગ્રેસ પાર્ટી સમાજના અંદર સુધારાત્મક અભિયાન જે ચાલતા હોય એના અંદર પોઝિટિવલી જવું જોઈએ.
ધારો કે 77-78 ધારાસભ્ય એમના ચૂંટાયેલા જિલ્લા પંચાયતોના અંદર સરકાર જે તાલુકાના અંદર તો નહીં બેન ના ના આ શિક્ષણ જે છે મારો સવાલ શિક્ષણ જે છે સમાજના સહયોગ થકી શિક્ષણના સ્તરને સુધારવાનો પ્રયાસ શા માટે નથી કરાતો અનેક બાબતો એવી છે જેના કારણે શિક્ષણના સ્તરની સામે સવાલ ઊભા થાય છે ઉત્સવોની પાછળ શિક્ષકોને જોતરી દેવામાં આવે છે ઇતર પ્રવૃત્તિઓમાં જોતરી દેવામાં આવે છે ત્યારે શિક્ષકો ભણાવી નથી શકતા એટલા માટે પછી આ કલાકો વધારવા પડે છે નહીં નહીં તોરણબેન આ આખું એક અભિયાન છે એ તમારો મુદ્દો એ છે એ સ્વીકાર્ય કે ભાઈ વધારે પ્રવૃત્તિના અંદર શિક્ષક રોકાતા હોય તો એને શિક્ષણ તરફ વાળવો જોઈએ એ પણ થઈ રહ્યું છે બહુ જ ઓછી પ્રવૃત્તિના અંદર અત્યારે શિક્ષકને જોતો પરંતુ ઉપચારાત્મક કાર્ય માટે કંઈક તો વિશેષ ફાળવણી કરવી પડશે ધારો કે એક કલાક પહેલાં બોલાવીને એને વાંચન માટે એને તૈયાર કરવા પડશે લેખન અને ગણન જે સ્કૂલ અવર્સના અંદર જ કરવાના છે અને છેવટે તો આખા રાજ્યને મેં મારી શરૂઆતની વાતના અંદર કહ્યું ઘર કુટુંબ સમાજ રાજ્ય અને રાષ્ટ્ર એનો પાયો શિક્ષણ છે હવે એના અંદર બધા ટીકાટી પણ કરવા કરતાં ઉપયોગી કેવી રીતે કરતા થઈ શકીએ આપણે કેટલી કેવી રીતે આપણે એના અંદર મદદરૂપ થઈ શકીએ એ આખો અભિગમ જો અપનાવવામાં આવે તો ઘણું બધું પરિવર્તન થઈ શકે બદલવાની જ વાત છે જગદીશભાઈ પણ બધાએ છેવટે આપે ધારો કે વાલીની વાત કરી તો વાલીએ પણ થોડું જવાબદારી કોની છે સરકારની જવાબદારી સમાજ સરકાર તોરલબેન સરકાર તો બધી જ વ્યવસ્થાઓ કરી રહી છે સરકાર તો લાંબા ગાળાની ટૂંકા ગાળાની યોજનાઓ અમલી કરી રહી પરંતુ બધા જ લોકો એના અંદર સહકાર કરી એક પરિવર્તન લાવવા માટે અભિગમ દાખવવો પડશે જે રીતે હેમંતભાઈ વાત કરી રહ્યા છે જગદીશભાઈ કે વાંચન સુધારવા માટેનો પ્રયાસ કરવો પડશે મિશન વિદ્યાની ખાસ કરીને આપણે વાત કરીએ જેના માટે જ આજે આપણે ભેગા થયા છે છઠ્ઠા સાતમા અને આઠમા ધોરણની જ્યારે વાત થતી હોય છઠ્ઠા સાતમા આઠમા ધોરણના વિદ્યાર્થીઓને વાંચનમાં આપણે જો ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે પ્રયાસ કરવા પડતા હોય તો શિક્ષણનું સ્તર કેટલે પહોંચી ગયું સૌપ્રથમ તો જો સરકાર સારું કોઈક અભિગમ અપનાવતી હોય તો 100% વિપક્ષ અને કોઈ પણ પાર્ટી એને સપોર્ટ આપશે અહીંયા વાત છે નેશનલ જે સર્વે આવી રહ્યો છે એ સર્વેમાં ગુજરાતને મેકઅપ બતાવવા માટે થઈને ગુજરાતને આગળ વધારવા માટે થઈને આ 30 દિવસનો એક ટાર્ગેટ આપવામાં આવ્યો છે પરંતુ એને પણ આપણે સ્વીકારી લઈએ પણ એની પાછળની જે બદીઓ છે હું આપને કહું કે જો આ વસ્તુ કરવામાં આવી તો માત્ર સરકારી શાળામાં કેમ નહીં તમારે ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં તમારી પકડ નથી કાં તો તમે એમ કહેવા માગો છો કે ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ છે એમાં શિક્ષણ સારું છે અને સરકારની અંદર નથી બરોબર શું એ વસ્તુ સાબિત કરવા માગે છે સરકાર સૌ પ્રથમ આ કરતાં પહેલાં એક વસ્તુ વિચારવી જોઈએ કે સરકારનો જ એક કાયદો છે ટ્યુશન અધિનિયમ 2002 એની અંદર સ્પષ્ટ કહેવામાં આવેલું છે કે શાળાનો શિક્ષક શાળાના સમય દરમિયાન અથવા શાળાના સમય પહેલા શાળાનો કોઈ પણ શિક્ષક અથવા શાળાનો સ્ટાફ એ કોઈ પણ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિ કરી શકે નહીં અને એના માટે એને શાળામાં દર 6 મહિને બાહેધરી આપવી પડે છે કે હું કોઈ પણ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિ કરતો નથી તો શું 1 મહિના માટે હેલ્મેટ પહેરવાનો કાયદો જેમ કોઈ દિવસ મુક્તિ મળે છે તો આ કાયદામાં શા માટે મુક્તિ 1 કલાક પહેલા શા માટે સરકારને આ પણ વિચારવું જોઈએ બીજું આની અંદર એમ પણ કહેવામાં આવ્યું છે પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં અમની ટ્રેનિંગ હતી ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે તમારે વિદ્યાર્થીના શાળાના સમય બાદ પણ આ બહુ જ મહત્વનો પ્રોજેક્ટ છે અને થર્ડ પાર્ટી એસેસમેન્ટ થવાનું છે માટે તમારા પગાર પણ આના ઉપર જ નભવાના છે તમારે વિદ્યાર્થીઓના ઘેર જઈને પણ ભણાવવું પડે તો તમે 1 મહિના માટે ભણાવજો આવું આધિકારિક રીતે કહેવામાં આવ્યું છે વિદ્યાર્થીના ઘેર જશે એનો મતલબ એમ કે શહેરની અંદર તો ટ્યુશનની બધી આવી ગઈ છે હવે આ વિદ્યાર્થીના ઘેર પણ 1-1 મહિનો જઈને પછી વિદ્યાર્થી નબળો છે ને એનું ટ્યુશન બંધાવો આવી અસંખ્ય બદીઓ આ શું છે કે તમે કોઈ પણ કેન્સરના દર્દીને ઓપરેશન કરવાના બદલે એક એન્ટીબાયોટિક દવા આપીને એને તમે બેસાડી દો છો આ એવું છે માટે અત્યારે મારે કહેવું પડશે કે આ તો માત્ર એક આ જે શિક્ષા વિદ્યા મિશન વિદ્યાના જે છે એ વાતો માત્ર એટલા માટે જ છે કે ભવિષ્યની અંદર વિદ્યાના દ્વારા ભાઈ જે વાત કરી રહ્યા છે વાતનો શું જવાબ છે કારણ કે સીધો જવાબ આપની પાસેથી જ બને છે રાજ્ય સરકાર રાજ્યના શિક્ષણને એ વધુને વધુ ગુણવત્તાસભર અને જે બાળકો શાળાના અંદર અભ્યાસ કરવા માટે આવે છે એ કદાચ કોઈ ગુણોત્સવના જે પરિણામના અંદર કાચા હોય એ કાચા બાળકો જે છે એનું પરિણામ સારું થાય એ વાંચન ગણ લેખનના અંદર બીજા વિદ્યાર્થીઓની સમકક્ષ ઊભા રહેતા થાય આવા શુભ આશયથી 1 મહિના માટે આ મિશન વિદ્યા
એનું અભિયાન લઈને આપણી વચ્ચે આવી છે. અને હું ચોક્કસ માનું છું કે સરકારનો જે અભિગમ જે છે એ અભિગમ 100% આના અંદર એ સાર્થક થશે. અને બાળકો જે છે, બાળકોના વાલીઓમાં પણ આના માટે એક ઉત્સાહનું વાતાવરણ જોવા મળે. મારા પ્રશ્ન જવાબ ના મળ્યો, બે પ્રશ્ન હતા મારા જગદીશભાઈ. પહેલો પ્રશ્ન એ હતો, પ્રશ્ન છે બે, તોરલબેને તમને એમ કીધું કે હેમાંગભાઈ મારે તમારા પ્રશ્નનો જવાબ, હું જનતા વતી માંગી રહ્યો છું. ના તમારા જનતા, કોંગ્રેસ પાર્ટી તરીકે બોલી રહ્યા છો. કેમ કોંગ્રેસ પાર્ટી એ લોકશાહી પાર્ટી નથી, લોકશાહીની પદ્ધતિ મુજબ કોંગ્રેસ પાર્ટી કામ નથી કરતી. હું પ્રશ્ન પૂછી રહ્યો છું આપને, પણ શેના માટે મારે તમારો જવાબ આપવાનો ભાઈ? તમે અહીંયા ડિબેટ, તમે તમારી વાત કરો ને, પણ મારો મારી વાત કરવાની. મારો પ્રશ્ન, તમે બોલતા હતા હું ઇન્ટરવ્યુ કરતો હતો, પણ હું અત્યારે આપને બોલ્યા પછી બોલું છું. ડોન્ટ પોલિટિકલાઇઝ ડિબેટ ને. આ ગુજરાતના બાળકોના ઇતની વાત છે, શિક્ષણના ઇતની વાત છે, કારણ વગરના અલંકારિક વાક્યો મૂકી અત્યારે પાડતા માટે. અરે પ્લીઝ પ્લીઝ, તમારું પ્રગલીસ ભાઈ, તમારું પોત પ્રકાશી રહ્યું. તમારી આ તમારા સંસ્કારો છે પાર્ટી તમારા છે ભાઈ. તમે અત્યારે જવાબ આપો કે શા માટે સરકારી સારામાં જ. તમે એનો મતલબ એમ છે કે તોલબેન હું એમને જવાબ આપવા બંધાયેલો નથી? જી બિલકુલ છે, એ એનો વિષય રજૂ કરે. મારે એનો જવાબ નહીં આપવાનો. પણ કહું છું જગદીશભાઈ, જે રીતે આ સમાજની ઇતની વાત છે, એને બી પોલિટિકલાઇઝ કરવાની. વોટ ઇઝ ધીસ? એને પોલિટિકલાઇઝ કરવું તમારે? તમે શું કરશો? તારા તમારા 77 ધારાસભ્ય શું કરશે આની અંદર? એ કહો, 77 ધારાસભ્ય તમારી જિલ્લા પંચાયત શું કરશે? એ કહો. શિક્ષણની ગોળ તમે ખોદી નાખી દીધી. શિક્ષણની ગોળ તમે ખોદી નાખી દીધી. શિક્ષણમાં ભ્રષ્ટાચાર સુધારાની વાત છે. બાળકનું શિક્ષણ દૂર કરવામાં આવે તો ખરેખર આ દિશામાં વધારે સારું કામ થઈ શકશે. આપ શું માનો છો? હું પક્કા પાયે માનું છું કે બધાનો એક જ ગોલ છે કે આપણે ગમે તેમ કરીને એમ કે એમ પ્રકારે શિક્ષણનું સ્તરને ઊંચું લાવવું છે. એક આપણું એક કમિટમેન્ટ છે અને હોવું જ જોઈએ. હવે જો એમાં સરકાર પોતાની રીતે એક સ્ટેપ લેતી હોય તો આપણે પછી એમને બીજા સ્ટેપ સજેસ્ટ કરી શકીએ એમ છે. અગાઉ પણ આપણે જાણીએ છીએ કે ઘણા બધી આપણી ડિબેટોમાંથી સરકારે ઘણા બધા પોઈન્ટ્સને સ્વીકાર કરેલા છે.
એ જ પ્રમાણે શિક્ષણને એક એક સારી રીતે આપણે બનાવવા માટે એક રસપ્રદ બનાવવાની જરૂર છે કે જેમાં બાળકને રસ પડે એ શિક્ષણમાં, તો પછી એ ધીરે ધીરે ઇમ્પ્રુવ થશે જ. આ વસ્તુ એવી છે કે ઓવરનાઇટ કે એક મહિનામાં કદાચ નહીં કરી શકીએ, પણ આપણે આપણે શરૂઆત છે, શરૂઆત છે. હવે આમાં જો આપણે નવતર પ્રયોગો કર્યા કરીશું, હવે અત્યારે આપણી પાસે ટેકનોલોજીનું પુષ્કળ અવેલેબલ છે અને જો એ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ એમ છે, ટેકનોલોજી અફોર્ડેબલ છે અને હવે ગુજરાતના ગામડે ગામડે પહોંચી શકાય એમ છે, માટે થઈને જો આપણે સ્તર ઊંચું લાવવું હોય તો એક જોઈન્ટ કમિટમેન્ટની જરૂર છે. આમાં જરૂરી નથી કે બંને મિત્રોની ગોલ તો એક જ છે કે આપણે ગમે તે રીતે શિક્ષણના સ્તરને ઊંચું લાવવું છે, એના માટે આપણે ઓપ્ટિમિસ્ટિક રહેવું બહુ જરૂરી છે. બિલકુલ, એટલે આશાવાદી થઈને પોઝિટિવ થઈને આ દિશામાં આગળ વધવું જોઈએ. એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવાથી તો સમાજને કશું જ નહીં મળે, આખરે જનતાને શું મળશે? બિલકુલ, પોલિટિકલ પાર્ટીઓ જે રીતે વાત કરી રહી છે, અનેક સવાલો તેમાંથી પણ ઊભા થઈ રહ્યા છે. હેમંતભાઈ, આપ અનેક બાબતો જણાવી રહ્યા છો, સરકાર પર આક્ષેપ કરી રહ્યા છો, વિપક્ષ તરીકેની આપની પણ એક જવાબદારી છે કે આટલી મોટી પાર્ટી લઈને આપ પણ બેઠા છો, તેની સાથે જોડાયેલા છો, તે દિશામાં જાગૃતિ માટે શું પ્રયાસ કરી રહ્યા છો? માત્ર વિરોધ કે કોઈ પ્રયાસો પણ થઈ રહ્યા છે? બિલકુલ, આપની બિલકુલ સાચી વાત છે. હું તમને કેટલીક વાત કરું કે કેટલીક વસ્તુઓ સરકારના દ્વારા જે થતી હોય એની અંદર કેટલીક બધી હોય તો અમે એની અંદર માનનીય શિક્ષણ મંત્રીને રજૂઆત કરીએ છીએ, મુખ્યમંત્રીને રજૂઆત કરીએ છીએ. હું અમારી જ વાત કરું, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત, અમે લોકો છેલ્લા 5 વર્ષથી શિક્ષણની અંદર સૌથી પહેલાં 10મા ધોરણની અંદર 30 માર્ક જે ઇન્ટરનલ આપવામાં આવે છે, જેના કારણે શિક્ષકો ખાસ કરીને ટ્યુશનની બધી વધી ગઈ છે, કારણ કે શિક્ષકો એના ઉપર બ્લેકમેલિંગ કરે છે. ભૂતકાળમાં પીટીસીમાં પણ પાટણ કાંડ થયો હતો જેની અંદર આ ઇન્ટરનલ માર્ક્સ કારણભૂત હતા અને આનંદીબેને સરકારે એ વખતે પીટીસીની અંદર ઇન્ટરનલ માર્ક્સને રદ કર્યા હતા. તો આવી ઘણી બધી બાબતોમાં અમે રજૂઆત કરીએ છીએ, પરંતુ રજૂઆત કરવા પછી પણ જ્યારે અમારા નેતા એને ધારાસભામાં વિધાનસભાની અંદર એની રજૂઆત પણ કરી છે, 30 માર્કની માનનીય શક્તિસિંહ ગોહિલે એમના બજેટ પછીના ભાષણમાં પણ રજૂઆત કરી હતી, છતાં પણ જ્યારે આ કામ ના થયું ત્યારે અમે એક જવાબદાર વિપક્ષ અને જવાબદાર વિપક્ષના એક નેતા તરીકે મેં હમણાં જ 10 દિવસ પહેલાં હાઈકોર્ટની અંદર એની PIL પણ દાખલ કરેલી છે, જેની અંદર માનનીય ગુજરાત સરકાર અને માનનીય શિક્ષણ મંત્રી શ્રીની ઓફિસ પણ અમે પક્ષકાર બનાવ્યા છે. એટલે જ્યાં જ્યાં પણ શિક્ષણ સુધારવાની વાત હોય ત્યાં અમે એક જવાબદાર વિપક્ષ તરીકે કામ કરી રહ્યા છીએ, પરંતુ હજી પણ જ્યારે શિક્ષણ સુધારવાની વાત હોય ત્યારે સરકારની પણ એક એવી આ પ્રકારની જો કોઈ પણ પગલાં લેવાના હોય તો એમણે પણ વિપક્ષને સાથમાં લેવાની જરૂર છે, કોઈ કમિટીની અંદર પણ એમને મૂકવાની જરૂર છે. ચલો, વિપક્ષને સાથમાં નથી લેવામાં આવતા તો જ્યારે સરકાર આવા પગલાં ભરે છે તો વિપક્ષ સાથ કેમ નથી આપતી, માત્ર વિરોધ જ કેમ કરે છે? આ પગલામાં, આ પગલાની પાછળ મારું એ જ કહેવું છે કે પગલાં ભર્યા છે પણ એની સાથે સરકારે સ્વીકારવું જોઈએ કે એમના 6, 7 અને 8ના વિદ્યાર્થીને એ લખતા વાંચતા બોલતા આવડતું નથી, એને આ કરવા માટે એનો સુધારો કરવા માટેના પગલાં છે. માનસિકતા બદલવાની જરૂર છે કે સરકારે એમના વિદ્યાર્થીઓને નથી આવડતું, આ તમામ આપણા જ વિદ્યાર્થીઓ છે, આપણો સમાજ છે, આપણા બાળકો છે અને આપણા જ બાળકોને વધારે સારા બહેતર બનાવવાની વાત છે. હેમંતભાઈ, બહુ જવાબદારીપૂર્વક એટલા માટે બોલી રહ્યો છું કે માત્ર આ સરકારી શાળાના, હું તમને એ જ કહેવા માંગુ છું કે આની અંદર માત્ર સરકારી શાળાના વિદ્યાર્થીઓને જ આ વસ્તુ કરવામાં આવી છે. રાઇટ ટુ એજ્યુકેશનની અંદર સ્પષ્ટ ધોરણ શાળા જે શાળાનો સમય છે એ તમે 1 કલાક વધાર્યો નથી, આ કોઈ સ્પેશિયલ પ્રિવિલેજ નથી આપ્યું. રાઇટ ટુ એજ્યુકેશનની અંદર 9:30 થી 5:30 નો સમય શાળાના શિક્ષકને કામ કરવાનો છે, ઠીક છે, ઠીક છે, અને એ કરવો જોઈએ. જગદીશભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા, શિક્ષકોની જે ઘટ છે સૌથી મોટી સમસ્યા છે, તે દિશામાં પણ જો સરકાર થોડાક વધારે પ્રયાસો કરે, શિક્ષકોની જે ભરતી છે તે કરવામાં આવે, શિક્ષકો કદાચ વધી જશે તો પણ આ પ્રશ્નમાંથી બહાર નીકળી શકાશે, કારણ કે અનેક જગ્યાઓએ, અનેક શાળાઓમાં, અંતરિયાળ વિસ્તારોમાં ખાસ કરીને વધુ સમસ્યા છે કે જ્યાં શિક્ષકો નથી પહોંચી શકતા અને એટલા માટે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી રહ્યા છે. જો તો મેં 1 થી 5ના અંદર છેલ્લી સરકારે જે ભરતી કરી જી, એના અંદર બહુ સ્પષ્ટ કરી દીધું, જે આપણે જે કીધું ને કે રિમોટ એરિયા, તો રિમોટ એરિયાના અંદર જે શિક્ષક જાય છે એને 5 વર્ષ સુધી કે 10 વર્ષ સુધી એ બદલી માટે આગળ આવી શકે નહીં, એ પ્રકારનું સ્પેશિયલ પ્રોવિઝન એના અંદર કરવામાં આવ્યું. એસટાટની એક નવી વ્યવસ્થા કે જે પ્રાથમિક શાળાના અંદર આચાર્ય નહોતા, તો એસટાટની એક નવી વ્યવસ્થા એના અંદર કરી. 6 થી 8 જે અપર પ્રાઇમરી એના અંદર ધારો કે BA, BSc, BEd થયેલા ક્વોલિફાઈડ ટીચર એ ભરવા માટેનું આખું પ્લાનિંગ કર્યું. એટલે સમય સમય સરકાર જે બજેટથી જે એલોકેશન જે થયું હોય શિક્ષણ વિભાગનું, એના અંતર્ગત આ પ્રકારની જે જરૂરિયાતો હોય ત્યાં આગળ શિક્ષકોની ભરતી
કરે છે. બીજો એક પ્રવાસી શિક્ષકનો જે આખો એક આપે છે, કીધું કે પરમેનન્ટ શિક્ષક ત્યાં આગળ ના મૂકી શકાય, તો પ્રવાસી શિક્ષકની પણ એક નવી વ્યવસ્થા સરકારે આ શિક્ષણ બાળકોને મળી જાય એના માટે ઊભી કરી છે. પરંતુ આપે જે મુદ્દો ઉપસ્થિત કર્યો, વધુને વધુ શિક્ષણ આ વખતે તો બજેટના અંદર પણ શિક્ષણ માટે એલોકેશન વધારે કર્યું છે, અને એ શિક્ષણનું એલોકેશન કરી શિક્ષકની તાત્કાલિક ભરતી કરીને બાળકોને વધુ, એટલે સરકારી દિશામાં પ્રયત્નશીલ છે એવું આપ કહી રહ્યા છો. જગદીશભાઈ, આપ જે વાત કરવા માંગો છો એ પણ, અને એક નાનકડો સવાલ એ પણ ઉમેરીશ કે જે રીતે પ્રવાસી શિક્ષકોની વાત કરવામાં આવી રહી છે, જે પગાર ધોરણ હશે એની જે અસમાનતા હશે તે શિક્ષણ પર અસર નહીં પૂરી પાડે? પાડી શકશે. આપણે વર્ષોથી વાગોળતા આવ્યા છીએ કે ગામડામાં શિક્ષકો જતા નથી, સારા શિક્ષકો મળતા નથી, સારી સ્કૂલો નથી, આ નથી તે નથી. આપણે ક્યાં સુધી એકનું એક વાગોળ કરીશું? એમાંથી એક રસ્તો કાઢવાનો છે કે આને આપણે કોઈ પણ એક વ્યક્તિ કે ઇવન સરકાર પોતે દરેક જગ્યાએ શિક્ષકો પહોંચાડી શકતી નથી. અત્યારે દાખલો છે કે ઘણા સ્કૂલોમાં આચાર્ય નથી, શિક્ષકોની વાત તો પછી બાજુ પર રહેશે. હવે જો આપણે નવા જ યુગમાં છીએ, આપણે બધી જ વસ્તુ નવી સ્વીકારેલી છે, એક એક વસ્તુ આપણે ઓનલાઈન થતા ગયા છે. ફક્ત શિક્ષણ જ એક એવી વસ્તુ છે કે આપણે હજી ત્યાંના ત્યાં જ છે. 100 વર્ષ પહેલા જે રીતનો ક્લાસરૂમ હતો એ જ ક્લાસરૂમ અત્યારે છે. આપ જુઓ કે 100 વર્ષ પહેલા જેવા ટેલિફોન હતા અત્યારે એવા ટેલિફોન નથી, 100 વર્ષ પહેલા જેવા મકાનો હતા એવા મકાનો નથી. શાળાઓમાં એ આધુનિકીકરણ હજી નથી જોવા મળી રહ્યું અને બાબતમાં એને તમે ક્રોસ સેક્શન કરો તો દરેક ગામની અંદર એવા લોકો છે, એવા દાનીઓ છે, એવા પહેલાના વિદ્યાર્થીઓ છે કે જે પોતાના ગામનું, પોતાના રાજ્યનું, પોતાના તાલુકાનું શિક્ષણ ઊંચું લાવવા માટે ઘણું બધું કરવા તૈયાર છે. દુનિયાની ભારતની બહાર પણ આપણે જઈને જોઈએ તો પણ ઘણા લોકો એવા, સરકારની જે જવાબદારી છે અને સરકારે નિભાવવી પણ જોઈએ, સરકાર પાસે એટલું બજેટ તો શિક્ષણ માટે હોવું પણ જોઈએ કે એ પ્રમાણેની જે કોઈ જરૂરિયાતો હોય, જે ફેરફાર હોય એ સરકારે કરવા જોઈએ. ના, સરકાર એની પોતાની લિમિટમાં જ કરે છે અને કરતી રહેશે આપણે એવું માનીએ, પણ એ સિવાય પણ આપણે વી હેવ ટુ થિંક આઉટ ઓફ ધ બોક્સ કે કોઈ શિક્ષણ આપણે શા માટે શિક્ષણને ખાલી ગુજરાતી કે અંગ્રેજી કે વિજ્ઞાનને જ આપણે શિક્ષણ સમજી બેઠા છીએ. ઘણા વિષયો એવા છે કે જે શિક્ષણને માટે જરૂરી છે. તમે 90% લોકોનો સર્વે કરેલો છે કે પોતે જે ભણ્યા છે સ્કૂલોની અંદર કોલેજની અંદર એ કદાચ જીવનમાં ક્યારેય વાપરાયું જ નથી, ફક્ત એક કદાચ મેડિકલ ડોક્ટર સેવા હશે કે જે પોતે ભણે. જડમૂળથી ફેરફારની જરૂરિયાત છે તો કદાચ આ પ્રકારની જે મિશન જે અભિયાન છે તે ના જરૂર પડશે, અથવા જરૂર પડશે તો એને બહુ સારી રીતે તે દિશામાં આગળ વધારી શકાય. એના માટે ઘણા પ્લેટફોર્મ અવેલેબલ છે, ઘણી ટેકનોલોજી અવેલેબલ છે અને આનો આપણે ઉપયોગ કરવાનો છે, એફોર્ડેબલ છે. સરકાર એકલી કરશે એવી જરૂર નથી, આપણે પણ સાથે કરી શકીએ. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. મિશન વિદ્યા નામનું અભિયાન સરકાર દ્વારા 26 જુલાઈથી શરૂ કરવામાં આવી રહ્યું છે. એક મહિના માટેનું આ અભિયાન છે. 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ છે તેમના માટેનું આ અભિયાન છે. આ અભિયાનથી બિલકુલ જે આશય સાથે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તે આશય ખૂબ સારી રીતે પાર પાડે અને તેવી જ આપણે તો આશા અને અપેક્ષા રાખી શકીએ છીએ. અને શિક્ષણ એ મહત્વપૂર્ણ પાયો છે તો શિક્ષણ વધુ ને વધુ સમાજના બહેતરી માટે જે જરૂરિયાત છે તે લોકો સુધી પહોંચે, બાળકો સુધી પહોંચે તેવી જ આશા રાખીએ છીએ. આજની આ ચર્ચામાં બસ આટલું જ. આવતીકાલે એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને એટલે કે તોરલને આપશો રજા. નમસ્કાર.